हेलो नमस्ते विद्यार्थी मित्रों, હું લિયા જાનકરી આ વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 અને વિષય વિજ્ઞાનના જે ચેપ્ટર 2 જોડી રહ્યા છીએ જેનું નામ છે પ્રાણીઓમાં પોષણ. એમાં આજે આપણે જોવાનું છે કે સૌપ્રથમ જે મનુષ્ય છે એમાં પાચનની ક્રિયા કઈ રીતે થાય છે અને એ પાચનનો માર્ગ જે છે એમાં ખોરાક ક્યાં અંગ દ્વારા ધીમે ધીમે ક્યાં અંગમાં પહોંચે છે. તેમાં સૌથી પહેલા આપણે જોયું હતું કે મુખ અને મુખ એ ગુહા વિશે આપણે જોવાનું હતું કે સૌપ્રથમ આપણે જ્યારે ખોરાક શરીરમાં દાખલ થાય છે ખોરાકને ગ્રહણ કરવાની ક્રિયા સૌપ્રથમ ક્યાં દ્વારા થાય છે તો કે મુખ દ્વારા. અને ત્યારબાદ મુખમાં જ્યારે ખોરાક મુખમાં જાય છે ત્યારે મુખમાં એનું શું થાય છે અને મુખમાં જે લાળ રહેલી છે મુખ ગુહામાં એ લાળ ખોરાકમાં જ્યારે ભળે છે ત્યારે ખોરાક પર એની શું અસર થાય છે એ આપણે આ જોવાનું છે કે ખોરાક પર લાળની શું અસર થાય છે. તો એના માટે આપણે પહેલા એક પ્રવૃત્તિ જોવી પડશે. આપણે એક પ્રયોગ ક્યાંય કરવાનો છે કે બે કસનળી લઈ તેને એ અને બી નામ આપો. બે કસનળી લેવાની છે. હવે તમને ખ્યાલ છે કે કસનળી છે એ કેવી હોય, આપણે ધોરણ 6 માં શીખી ગયા છીએ. તો એ કસનળીને એક કસનળીને એ અને બીજી કસનળીને બી નામ દેવાનું છે. ત્યારબાદ શું કરવાનું છે તો કે એક ચમચી રાંધેલા ચોખા એટલે કે ભાત નાખો. એક જે સૌથી પહેલી કસનળી છે કે જેને આપણે એ નામ આપેલું છે એ કસનળીમાં રાંધેલા ચોખા એટલે કે ભાત નાખવાના છે. અને ત્યારબાદ જે કસનળી નંબર બી છે, જે કસનળી બી છે તેમાં રાંધેલા ચોખાને 3 થી 5 મિનિટ ચાલ્યા પછી નાખવાના છે. જે કસનળી એ છે એમાં માત્ર જે રાંધેલા ચોખા છે એને ત્યાં એ ચાલ્યા વગર નાખવાના છે. અને જે કસનળી બી છે એમાં રાંધેલા ચોખાને 3 થી 5 મિનિટ સુધી મુખમાં કે દાંત વડે ચાવ્યા બાદ તેને એમાં નાખવાના છે. એટલે બે કસનળીમાં આ રીતે ખાદ્ય પદાર્થ દેવાના છે. ત્યારબાદ શું કરવાનું છે તો કે એ બંને કસનળીમાં 3 થી 4 મિનિટ પાણી નાખવાનું છે. બંને કસનળીમાં સરખા પ્રમાણમાં જ પાણી નાખવાનું છે, 3 થી 4 મિલિલિટર જેટલું. ત્યારબાદ શું કરવાનું છે તો કે ત્યારબાદ તે કસનળીમાં આયોડિનના દ્રાવણના 2-3 ટીપા નાખવાના છે. તેમાં એ પાણી ઉમેર્યા બાદ એ જ કસનળીઓમાં 2-3 ટીપા એ બંને કસનળીઓમાં સરખા પ્રમાણમાં આયોડિનના ટીપા નાખવાના છે. બંને કસનળીના રંગમાં ફેરફાર થાય છે શા માટે? હવે તમે જોશો કે જે કસનળી બી હતી કસનળી બીના રંગમાં ફેરફાર થાય છે એનું કારણ શું છે કે એ કસનળીમાં આપણે જે ખોરાક નાખેલો હતો એ ખોરાક કેવો હતો તો કે મોં દ્વારા ચાવેલો ખોરાક હતો. કે એ ચાવેલા એ ખોરાકમાં આપણી જે મુખગુહાની લાળ છે એ લાળ એમાં ભળી ગઈ હતી. અને જ્યારે કસનળી એ છે કસનળી એના રંગમાં ફેરફાર થતો નથી. એનું કારણ શું છે કે તેમાં આપણે જે રાંધેલા ભાત નાખેલા હતા એ ચાવેલા નહોતા, માત્ર રાંધેલા જ હતા. કે જેથી તેમાં આપણી જે મુખગુહાની જે લાળ છે એ લાળ તેમાં મિક્સ થયેલી લાળ તેમાં પડેલી નહોતી. તો આ રીતે તમે જોશો કે જ્યારે આયોડિનના ટીપા નાખવામાં આવે છે ત્યારે કસનળી બી કે જેમાં આપણે ચાવેલા ભાત નાખેલા હતા અને એ ચાવેલા ભાતમાં શું ભળી ગઈ હતી, આપણી મુખગુહાની લાળ ભળી ગઈ હતી. એટલે કે જેથી જે કસનળી નંબર બી છે એ તેમાં જે કાંઈ પણ ખોરાક છે ખાદ્ય પદાર્થ છે તેના રંગમાં આપણને ફેરફાર થયેલો જણાય છે. એટલે આંખોથી સાથે શું થાય છે કે લાળ જે છે લાળનું કામ શું છે તો કે લાળ એ સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે. એટલે કે આપણા મુખની જે લાળ છે એ આપણે જે કાંઈ પણ ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાં જે સ્ટાર્ચ હવે સ્ટાર્ચ આપણે શીખી ગયા છીએ ધોરણ 6 માં ચિંતા આવતું કે સ્ટાર્ચ એ શું છે તો કે સ્ટાર્ચ એ કાર્બોદિતનો એક પ્રકારનો એ પ્રકાર છે. કે સ્ટાર્ચ એ એક પ્રકારનું શું છે તો કે એક પ્રકારનું કાર્બોદિત છે. તો આ જે સ્ટાર્ચ છે એ સ્ટાર્ચને એની સરળ સ્વરૂપમાં ફેરવીને તેને શરીરમાં પોષણ મેળવવાનું કામ કોણ કરે છે તો કે લાળ જે ખોરાકમાં રહેલો સ્ટાર્ચ છે એ સ્ટાર્ચને ત્યાં સરળ શર્કરામાં ફેરવી નાખે છે. શર્કરા એટલે ગ્લુકોઝ. અને ગ્લુકોઝ જે જાણો છો જે તમે ગ્લુકોઝ શબ્દ વાપરો છો એ શું છે, શર્કરા છે. તો અહીંયા હવે આ એક ખાસ બાબત કે લાળનું કામ શું છે બરાબર, તો કે લાળ સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે. કે સ્ટાર્ચ જે છે એ જે કાંઈ પણ ખોરાકમાં રહેલો સ્ટાર્ચ છે એ સ્ટાર્ચ સીધો શરીરને મળી શકતો નથી. કેમ કે એ સ્ટાર્ચના જે ઘટકો હોય છે એ જટિલ સ્વરૂપમાં હોય છે. પણ એ જટિલ ઘટકોને સરળ સ્વરૂપમાં જે ફેરવવાની ક્રિયાને શું કહેવાય છે, તેને પાચન કહેવાય છે. તો આ જે
સ્ટાર્ચ જે જટિલ ઘટકોમાં હોય છે એને સરળ સ્વરૂપમાં ફેરવીને તેમાંથી શરીરને જે પોષણ આપે છે એ પોષણ આપવાનું કામ કોણ કરે છે તો કે લાળ એટલે આ બાબત ખાસ તો આ જે છે લાળ આ રીતે ખોરાકમાં જરૂરી છે હવે આપણે ફરી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ